સૌ ને જય શિયા શાંતિ જાળવશો હું પાંચ સાત મિનિટ બોલીશ શ્રમણ કરવા માં ધ્યાન નહી રાખો તો કેટલી લીટી જતી રહેશે એવું થાય મને પેહલા તો અતિ આનંદ થયો કે યજ્ઞશાળામાં પ્રવેશતા બ્રાહ્મણોએ સંસ્કૃત ભાષાનો પ્રયોગ કર્યો એ હું આ ભારતીય વૈદિક સંસ્કૃતિનો ગૌરવ સમજુ છું અને એનું મને ગર્વ છે અને સાંપ્રતકાળમાં એ આવતી વખતે શિક્ષણ માર્ગમાં શરૂ થઈ જશે અમારા પ્રયત્નો તો સોળથી હતા પણ વીસમાં સફળતા થયા ચૈતન્યમ શાશ્વતમ શાંતમ વ્યમાતીતમ નિરંજનમ नाद बिंदु कलातीतम तस्मे श्री गुरु वे नम सरोम मध्ये मंदिर जीर्णोद्धा एवं मूर्ति महोत्सव अंतर्गत आयोजित यज्ञनी उपस्थित विप्र वृंद संत वृंद यजमान वृंद नमस्कार यज्ञ ए ग्रेविटी पावर યજ્ઞ વ્રત અને નિયમથી આકાશ નું દોહન થઈ શકે છે જે જોઈતું હોય એ વસ્તુ આકાશમાંથી મફત મળે જેટલી જોઈએ એટલી પૂર્ણ સ્વરૂપની અનુભૂતિ કરવી હોય તો એ પણ પ્રાપ્ત થાય દેવી સંપદા જોતી હોય તો એ પણ પ્રાપ્ત થાય કાઈ પણ અશક્ય નહીં તમે સરળતાથી મેળવી શકો યજ્ઞ વ્રત અને નિયમથી આ બધું શક્ય છે ત્રણ વસ્તુ પૃથ્વીને નવપલ્લિત રાખવા માટે સક્ષમ છે જે દેશમાં જે પૃથ્વી પર યજ્ઞો થતા હોય વ્રતનું પાલન થતું હોય નિયમોનું પાલન થતું હોય એ વસુંધરા સદૈવ દૂજતી હોય છે અને લીલીછમ હોય છે પ્રકૃતિ અહીંયા પોઝિટિવ એટીટ્યુડ વાળી હોય છે વિધેયાત્મક વલણ વાળી હોય છે અહીંયા કોઈ દિવસ કોઈ પ્રકારનું નુકસાન હોતું જ નથી તો એમાંનો એક આ દ્રવ્ય યજ્ઞ છે યજ્ઞના પ્રકાર ઘણા છે એ જે ધાતુ પરથી બનેલો એ કાઈ તમારે જાણવાની જરૂર નથી પણ યજ્ઞ કરવો હું એમ કઉ છું કઈ ના કરી શકો રોજ એક ચોખા ગાય ના ઘીનો દીવો કરો તો તમે આ દેશ માટે બહુ મોટો ઉપકાર કર્યો કહેવાય દીપ યજ્ઞ કહેવા આ દેશ પ્રથમ થી પ્રકાશ નો ઉપાસક છે અહીં અંધકાર તરફ લક્ષ્ય છે જ નહીં બધી વ્યાધિ મૂળ મોહ છે અજ્ઞાન છે અંધકાર છે સકલ વ્યાધિ મૂલા તો આ યજ્ઞ છે એની અંદર પાંચ વસ્તુ શુદ્ધ જોઈએ આચાર્ય યજમાન એમાં વપરાતી સંપત્તિ સ્થળ આ બધું વિશુદ્ધ એવમ પવિત્ર જોઈ પછી યજ્ઞ છે તમે અહીં ક્યાંય જોવો છો બીડી છે બાકસ છે દારૂ છે ગંજીપતો છે આ બધું આમાં વમવા માટે બ્રાહ્મણોએ કર્યું કઈ બોલ્યા કે બે ગંજી પત્તાનું બોક્સ લાવો બે બીડીઓની ઠોકડી લાવો બે માણકચંદ લાવો બે લિપસ્ટિકની ડબ્બી લાવો બે પોન્ટના ડબલા લાવો બે સ્વેટર લાવો બે ઊંચેડ ચંપલ લાવ એવું મગાવ્યું બ્રાહ્મણોએ પૂજા પામ ક્યાંય લખ્યું હતું પૂછજો નાથાભાઈને એવું ક્યાંય લખ્યું છે પૂજા પામ જીવ યજ્ઞ આ દ્રવ્ય યજ્ઞ છે આ જીવન એ જીવંત યજ્ઞ છે આમાં પ્રાણ અને અપાનની આહુતિ ચાલુ જ છે માણસ આ યજ્ઞમાં આ કઈ પણ ખરાબ વસ્તુ નાખતા ગભરાય છે બીવે છે કે એનું રિએક્શન આવશે બ્રાહ્મણો પણ ડરે બ્રાહ્મણોને એમ કીધું એક કરોડ રૂપિયા દક્ષિણ આપશો એક બોટલ દારૂ રેડે જો બ્રાહ્મણો ના પડશે એક તમાકુની ની પડી ગઈ નાખી દો ના પડશે એક માવો નાખી દો ના પડશે એક બીડી બોન્સ ડબલ ના પડશે એને ખ્યાલ છે કે આ વિધ્વંસક સ્થિતિ નિર્માણ થાય આ તો જીવન એક જીવંત યજ્ઞ છે આની અંદર સ્વયં ભગવાન બેઠો છે ઈશ્વર મનુષ્યના હૃદય તો અર્જુન તોય માણસ નાખે છે તોય માણસામાં માવા નાખે તોય પાણીપુરી મસાલા વાણીનો દુરુપયોગ કરે છે જીવનને શ્રેષ્ઠ અને પવિત્ર બનાવવું હોય તો અહીંથી કંઈક શીખીને જજો અહીંથી કંઈ લઈને જજો તમે કલ્પના કરો નાણાં ખર્ચીને માણા બાણા ને ભગવાન બનાવે છે અને મંદિરમાં પ્રતિષ્ઠિત કરે છે માણા નાણા ખર્ચી પાણાને ભગવાન બનાવે છે અને પાછો એને પગે લાગે છે ને કલ્યાણની અપેક્ષા રાખીને સ્તુતિ કરે છે માણસ ઈ પાણા સામે માણા હજાર વાર જાય છે પણ એ પાણા ભગવાન થઈ ગયા માણા માણા ન થતા તો મારી માન્યતા મૂર્ખતા ભરેલી છે જે લોકો એના માં બાપ પ્રત્યે આદર ભાવ નથી રાખતા જે લોકો એના રાષ્ટ્રને પ્રેમ નથી કરતા જે લોકો મંદિરો પ્રત્યે જે શ્રદ્ધાના કેન્દ્રસ્થાનો છે મનુષ્યને સુસંસ્કૃત અલંકૃત કરવાવાળું જે પવિત્ર સ્થળ છે ત્યાં વિકૃતિ પેદા કરે એવા આચરણો કરે છે એ માણસો કોઈ દિવસ જીવનની અંદર શાંતિની અનુભૂતિ કરી શકતા નથી હું તમારી સામે બોતેર વર્ષનો છું મેં મારી જિંદગીમાં કોઈ દિવસ આ મોઢામાં પાણીપુરી પાઉંભાજી એવું કંઈ નાખ્યું જ નથી નેવર ઇન માય લાઈફ ક્યારેય શક્ય જ નથી હું કોલેજમાં ભણતો તો એ સાદું ભોજન કરતો સાદા જ કપડાં ભણતો આદર ભાવ નથી રાખતા જે લોકો એના રાષ્ટ્રને પ્રેમ નથી કરતા જે લોકો મંદિરો પ્રત્યે જે શ્રદ્ધાના કેન્દ્રસ્થાનો છે મનુષ્યને સુસંસ્કૃત અલંકૃત કરવા વાળું જે પવિત્ર સ્થળ છે ત્યાં વિકૃતિ પેદા કરી એવા આચરણો કરે છે એ માણસો કોઈ દિવસ જીવનની અંદર શાંતિની અનુભૂતિ કરી શકતા નથી હું તમારી સામે બોતેર વર્ષનો છું મેં મારી જિંદગીમાં કોઈ દિવસ આ મોઢામાં પાણીપુરી પાઉંભાજી એવું કઈ નાખ્યું જ નથી નેવર ઇન માય લાઈફ ક્યારેય શક્ય જ નથી હું કોલેજમાં ભણતો તો એ સાદું ભોજન કરતો સાદા જ કપડાં ભણતો પહેરતો હું શ્રેષ્ઠ કુળમાં જન્મો છું ભણેલો છું અંગૂઠા જાપ નથી પૈસા મેળવવા માટે મેં પહેર્યું નથી આ બ્રાહ્મણો પૈસા માટે કરતા જોતા નથી બ્રાહ્મણો સિર્ફ વૈશ્વિક કલ્યાણનો અભિગમ ધરાવે છે એટલા માટે પૃથ્વી ઉપરના દેવતાઓ છે એટલે તો એને ભગવાન પણ આદરથી માને છે એના પ્રત્યે શ્રેષ્ઠ દ્રષ્ટિ રાખે છે તો આ યજ્ઞ છે એમાં જે દ્રવ્ય હોમવામાં આવે છે એ પ્રદૂષણ દૂર કરવાની ક્ષમતાવાળા છે એક ભૂષણ નિર્માણ કરે દૂષણ દૂર કરે આપણું રક્ષણ કરે તમારે જે જોઈતું એ મળે હમણાં કીધું રામને આ બધા આપને મળ્યા જ યજ્ઞમાંથી પણ આપણે જીવનની અંદર ખાલી ગાય ન કરો ને ભગવાનના નામનું સ્મરણ કર્યા કરો ને ઈશ્વરનું આધિપત્ય આની ઉપર થઈ જાય ઈષ્ટનું આધિપત્ય આની ઉપર થઈ જાય તો અનિષ્ટ બધા દૂર થઈ જાય સહજ થઈ જાય જીવન એટલા માટે યજ્ઞ દ્વારા જીવન પોઝિટિવ બને છે હકારાત્મક વિચારધારા વાળું જીવન બને છે આ જ હકારાત્મક વિચારધારા નથી માણસ કોઓપરેટિવ થઈ ગયો નથી માણસ ઇન્ડિવિજ્યુઅલ લાઈફ જીવે છે માણસ વ્યક્તિગત જીવન જીવે છે ગારો પગે ચોટ હતી ગારાને ઉખાડવા માટે તંડોલ પાણી જોઈએ પણ એ ગારાનો ગોળો બનાવ્યો હોય તો પાણી કેટલું ઠંડુ આપે એ માણસ એ ગોળો ઘડાણો માટે રિઝોલ્યુશન એ માણસ ટીવી થી ઘડાય નહીં માણસ ગંજી બધા થી ઘડાય નહીં માણસ મોબાઈલ થી ઘડાય નહીં યાદ રાખજો જખ મારીને માણસ અમૃતિઓ થી ઘડાશે માણસ બ્રાહ્મણો અને સંતોના ના વિચારો થી ઘડાશે માણસ શાસ્ત્રોના ના વિચારો થી ઘડાશે માણસ બાળક ગર્ભમાંથી તૈયાર થાય વર્ગમાંથી નહીં માટે માતાઓ એ પોતાના બાળકને યજ્ઞશાળામાં પોતાની આ ગર્ભશાળામાં કુસવંત સંસ્કાર થી તૈયાર કરવું જોઈએ અમે અમારી બાને ધાવીને મોટા થયા છે અમે કોઈ દી ટોટીના દૂધ પીધા જ નથી પ્રેક્ટિકલ લાઈફ બનાવો એક ચીલા ચાલુ જીવન ને બીજા જીવે માટે આપણે જીવું ને નવી કીડી ગંડારો હું તો બ્રાહ્મણો વિનંતી કરું છું લોકો ગમે ઈ કે ગમે એવો ચુકાદો આપે ગમે એવું સર્ટિફિકેટ આપે તમારે જે કરવાનું છે જ કરો તમારે જે કહેવાનું છે એ જ કહો

કાંઈ નું આવડત કાંઈ ની ગૂગલ છે એના ધૂપ કરો આ કોરોનાની અંદર તમારે ફાઇટ કરવી હોય તો તમારે આ ઘરની અંદર કરવું જ પડશે બધું દરેક રોગની સામે આ પ્રતિકાર શક્તિ છે તમારી પાવર એટલો બધો પ્રતિકાર શક્તિનો જેની પાસે પાવર હોય એનો શિકાર થાય જ નહીં એનામાં વિકાર જન્મે એનો અધિકાર કોઈ છીનવી જ ન શકે પ્રતિકાર કરવાની શક્તિ હોવી જોઈએ અમે આટલા વર્ષથી સહજ જીવન જીવી છીએ અને પ્રતિકાર કરવાની તાકાત છે પૈસાથી જીવન બનતું નથી સત્તાથી જીવન બનતું નથી સંસ્કારથી જીવન બને સંસ્કાર વગરનું જીવન બેકાર છે સંસ્કારથી જીવન સાકાર બને એટલા માટે સંસ્કાર જીવનની અંદર હોવા જોઈએ તો યજ્ઞ છે એ દોહન આકાશમાંથી જે જોતું એ મળશે તમે ફરિયાદ કરો બહુ વર્ષાથી નિપજ ફેલ ગઈ માણસ એટલો બધો નબળો છે એટલો બધો ભિખારી વિકારીન શિકારી થઈ ગયો છે કે ક્યાંથી મળે છે લઈ લ્યો અરે પુરુષાર્થ કર્યા છે આંખ આપી છે કાન આપ્યા આવું સરસ શરીર આપ્યું છે તારી એક ભાવનાથી ભગવાન જો પ્રગટ થતો હોય તો પછી તું શું ન કરી શકે શા માટે ભીખ માગવી જોઈએ એમ શીખ આપનારા એ તો કોઈ દિવસ ભીખ નો માગવી આ દક્ષિણાનો એનો અધિકાર છે ભેટ પૂજવાનો એનો અધિકાર છે પણ તું આપ એટલે હું જીવું યજમાન આપે અને અમે જીવી એ તો એ યજમાનની મૂર્ખતા છે અમે અમારી જીવનની દિવ્ય પદ્ધતિથી જીવી છે અને પ્રકૃતિ અમને મદદ કરે અમારો વૃત્તિ પ્રવાહ એવો છે આકૃતિની કોઈ કિંમત છે ને કૃતિની કિંમત છે અને વૃત્તિ કેવી છે એના બધા યજ્ઞ આ જે યજ્ઞમાં બેઠા છે ને એ લોકોને મારા નમસ્કાર છે આ યજ્ઞશાળામાં જે લોકો અહીં યજમાન તરીકે બેઠા છે સારી રીતે બેસજો સારા વિચારોથી બેસજો તમારું ભગવાન ભલું કરશે આમાં આહુતિ આપશો ને તમને ખબર પડે કે ન પડે તોય તમે આમાં આહુતિ આપશો ને તમારું ભલું થશે બહુ અઘરું છે ઘી હોમી દઉં બહુ સહેલું છે હું માનું છું હોમ જોઈ તલ હોમી બધું જીવન હોમી જોવો ક્યારેક ખબર પડે ચંદ્રશેખર આઝાદ વીર ભગતસિંહ મહારાણા પ્રતાપ શિવાજી મહારાજ આ બધા જીવન હોમેલા છે સંસ્કૃતિ માટે એમ માતાઓને મારી વિનંતી છે કે તમારી પ્રજાને એવા સારા સંસ્કાર મળે આ કોઈક દિવસ લાવીને દેખાડો આને યજ્ઞ કહેવાય નહીતર તમારી પ્રજા મોબાઈલમાં આમ લીટા જ કર્યા કરશે સાધન ખરાબ નથી આઈ બિલીવ હું તો જો કે એવો ફોન વાપરતો જ નથી સાધન ખરાબ નથી પણ સાધન તમારો માલિક થઈ જાય તમારો બાપ થઈ જાય એટલે તમે રાકાન ભિખારી થઈ જાય મોબાઈલ આપણો બાપ થઈ જાય મોબાઈલ આપણી ઉપર હાવી થઈ જાય એક પાવડરનું ડબલ્યુ આપણી પર આવી થઈ જાય આપણે બહાર ન જઈ શકીએ એક લિપસ્ટિકની શીશી આપણા ઉપર આવી થઈ જાય આપણે લગાડ્યા વગર બહાર ન જઈ શકીએ તારા પોતાની પાસે દિવ્યતા કેટલી છે નજીકતા જો યમરાજને પડકારી શકતો હોય તો માણસ ધારી કરી શકે એટલા માટે ગામ પ્રત્યે પ્રેમ કેળવતા શીખો રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ કેળવતા શીખો ધર્મ અને સંસ્કૃતિ અને બહેનો દીકરીઓને મારી વિનંતી છે તમે આ રાષ્ટ્રનું ગૌરવ છો તમે તમારી બા કે એવી રીતે જીવતા શીખો પુત્રોએ એના પિતા કે એવી રીતે જીવતા શીખવું જોઈએ એ તાલમેલ નહીં હોય ને તો જીવવાની મજા નહીં આવે ઘરની અંદર ક્લેશ ને કુસુમ થશે આની જરૂર છે એ જીવનને એક જીવંત યજ્ઞને પ્રેક્ટિકલ બનાવવા માટે હાઉ ટુ લીવ ડિવાઇન લાઈફ દિવ્ય કે જીવન કેમ જીવવું એના માટે આ બહુ મહત્ત્વનું છે એકલું બોલતા આવડી જાય ને એકલું લખતા આવડી જાય ને એકલું ટુ પ્લસ ટુ ઇઝ ટુ ફોર બેન બે ચાર થાય એ શિક્ષા છે દીક્ષા નહીં પશુ ભાવનાનો નાશ થઈ જાય અને વિવેકનો પ્રાદુર્ભાવ થાય અને જીવેક જીવન વિવેક સંપન્ન થઈ જાય એટલે માણસનું જીવન ધન્ય મંગલમય થઈ જાય આ જરૂર છે એટલે આ યજ્ઞશાળામાં આ બધા દેવતાઓ તમને એમ થતું હશે હું બ્રાહ્મણો કેળા મૂકે છે નાળિયેર મૂકે છે ચોખા મૂકે છે ને હોપરી મૂકે છે તમે આ કંઈ ખોટું માનતો નહીં આ સાયન્સ છે મંદિર એક સાયન્સ છે આપણે પ્રવચનમાં જોશું છેલ્લે એક નાની વાત કે મારો વક્ત સમાપ્ત કરું આ બધું વિજ્ઞાન છે કોઈ આને ચેલેન્જ કરી શકે એમ છે જ નહીં કોઈ આને પડકારી શકે એમ છે નહીં યજ્ઞ પદ્ધતિ ખોટી છે એમ દુનિયાનો કોઈ સાયન્ટિસ્ટ ચેલેન્જ કરી શકે એમ છે નહીં અમે કપડા ઉતારી નાખવા ત્યારથી જો ખોટું પડે આ યજ્ઞ એ ખોટી પદ્ધતિ છે એમ કોઈ સાબિત કરી દે તો અમે આ અડતાલીસ વર્ષથી પહેર્યા છે કોલેજ છોડ્યા પછી અત્યારે કાઢીને એનો ગુલામ દે એના બાપની તાકાત નથી આ સત્ય છે જરૂર છે નૈતિકતાની જરૂર છે સદ્ગુણો અને સદાચાર આ દેશમાં રૂપની કોઈ કિંમત નથી જો ગુણ ન હોય તો હનુમાનજીન ગણપતિનું મોઢા કેવા વિચિત્ર છે એનો ભગ પણ થાય કોઈ જો આવ્યું હોય તો આપણે એવા છોકરા હોય હે કોઈ આવે પણ એના આપણે ભગે લાગી છે ને કારણ કે એની પાસે ચારિત્ર છે કેરેક્ટર ઇઝ ધ મેઈન પાવર ચિત્રની કોઈ કિંમત નથી ચારિત્રની કિંમત છે માટે આ યજ્ઞ છે એ એક પ્રકારનું બળ આપે એક પ્રકારની બુદ્ધિ આપે કેવી બુદ્ધિ સમ્યક બુદ્ધિ બુદ્ધિ આપણી પાસે બુદ્ધિ છે આપણી પાસે બુદ્ધિ છે બીજાનું અપમાન કરવાની આપણી પાસે બુદ્ધિ છે પેટ ભરવાની વેઠ કરવાની ઠેઠ વેચવાની બુદ્ધિ નથી આ ઠેઠ પહોંચવાની બુદ્ધિ મળે યજ્ઞ જીવન છેલ્લી વાત કરીને પૂરું કરતું જીવનનો એટલો અર્થ ન કરતા જી એટલે એટલે જીવન ન એટલે નાશ પામું જીવ વધુ નાશ પામો જીવન પૂરું એ ડ્રિંક એટ મેરી ખાવ પીવો જલસા કરો મરી ગયા પછી ક્યાં કોઈ આનું દેણું કરીને ઘી પી લ્યો જલસા કરી લ્યો કે આપણે જ મજા કરો બસ વ્યાજવા પૈસા લઈને જીવી લ્યો મરી ગયા પછી ક્યાં કોઈ ઉઘરાયણ સુસાઈડ કરી લેવો બસ જીવનનું લક્ષ સારા માણસો પાસે બેસતા શીખો કાંઈ ન આવડે તો વૃક્ષ વાંચો કાંઈ ન આવડે તો નદીને વાંચો કાંઈ નો આવડે ખીલતા પુષ્પ ને વાંચો કાંઈ નો આવડે ના ટુકાર ને હોય તમે કલ્પના કોયલ બોલે છે માણસ ઉભો રહી જાય છે તમે જીવો છો તો કોઈ ઉભું તમારી તમારી કેટલી સંપન્ન થાય તો વિચાર કરો તમારી પાસે છે કઈ આપવા માટે જે આપે છે એ જ પામે છે જે ખાય છે એ તો બેહાલ થાય છે તમારી પાસે આપવાની શક્તિ છે પૃથ્વી આપે છે ચંદ્ર સૂર્ય આ તારોડિયા ગાય આ બધા આપે છે પરોપકારાય વિભાતી સૂર્ય તમે આપો છો આ યજ્ઞ આપે છે આપે છે એ પામે છે યજ્ઞ નારાયણ છે એના વિશે વિશ્લેષણ નહીં પણ જીવનની અંદર યજ્ઞ કરતા શીખો રોજ યજ્ઞ કરો ભગવાનના નામનું ધૂન કરો તો એ યજ્ઞ છે દીવા ભક્તિ અગ્રો તો યજ્ઞ છે એકાદ કીર્તન બોલો તો યજ્ઞ છે તમારી બાને ને પગે લાગો તો યજ્ઞ છે તમારા બાપુને પગે તો યજ્ઞ અને એ કાંઈ ન આવડે ને ન નડો ને તો એ મોટા મોટો યજ્ઞ છે લ્યો ડાયરેક્ટ પાવર ચોરી ન કરો હું એક જગ્યાએ ગયો મંદિરની પ્રતિષ્ઠા દસ લાખ નહીં દસ કરોડના મંચર મંદિર બનાવેલું હનુમાનજીનું દસ કરોડ રૂપિયાના ખર્ચ અને આ ગાડા બે જ તમારા કેટલા બા મહાદેવગીરી હોત હતો આમ ફેરી બધા પણ ગામમાં ક્યાંય મીટર જ નહીં બધે ડાયરેક્ટ હું અને સજ્જન માણસ નું ગામ ઈવડા છે એટલે ન બોલું એટલે કઈ બીક નથી મને બીક જેવું તો મારા લોહીમાં નથી જે બ્રાહ્મણ બીવે બ્રાહ્મણ નકાબો પૃથ્વી ઉપર એની કોઈ કિંમત નહીં એ તો ભગવાનનું મુખ છે એને દુઃખ હોય જ નહીં સુખ એ બીજાને આપી શકે એવો આનંદ અંદર ઉભરાતો હોય છે રુદ્રી કહે છે કે છે ને પુરુષોક્તમ આપણે સંસ્કૃતમાં નું બોલીએ પાછા એટલા માટે આપ સરોવર કરબદ્ધ પ્રાર્થના બાળક ગર્ભમાંથી તૈયાર થઈ જાય એનું એક દ્રષ્ટાંત મારું વખતે પૂરું બે થી ત્રણ મિનિટ થશે આ યજ્ઞ કેટલું કામ કરે એક વાર એક હંસ હંસ ઘોડું પારેવું એટલે કબૂતર હું મૂળ ઠાંગાનો છું પંચાળનો એટલે મારી ભાષા છે જ ઉભડી હોય ઉભડી એટલે સજ કડક લાગે એવું થાય બધું અને સુરેન્દ્રનગર એમપી શાહ કોલેજમાં ભણ્યો છું અંગુઠા આપ જાઉં નહીં બ્રાહ્મણ કુળમાં જન્મો છું અને મને આ ભાળું એટલે સાધુ સંતો ભાળું એટલે વિશેષ આનંદ થાય એમાં આ સંસ્કૃત બોલ્યા એટલે હું તો અંદરથી ભાવુક થઈ ગયો મને પોતાને એમ થઈ જાય કે આ દેશને કોઈ આંગળી ચિંધે એવું હવે કોઈ પેદા નહીં થાય જોકે હવે તો શિક્ષણ માર્ગે શરૂ થઈ જાય છે ઉઘડતા વ્યાજ ફરજિયાત માતૃભાષામાં જેકઝન સંસ્કૃત ભ્રજિયાત યગ્લ ભ્રજિયાત અમે એમાં જ છીએ એકવાર એક હંસ પાણી પીવાની તૈયારી કરે છે તેની નજર ગઈ હંસ મેં જોયેલા છે તમારે જોવાયે મને કહેજો તમે ભાડું ખર્ચી શકો તો હું તમને પાકું પાકુશરનામું આપીશ હંસ ગુલાબી અને કાળા હોય કદાચ ભુવનેશ્વર જાઓ તેની બાજુમાં કાનન વન છે ચાલીસ કિલોમીટરની અંદર અંદર સિટી બસ ચાલે છે અહીંયા ડાક હંસ છે અમ થાય બીજી જગ્યાએ ઘણા છે પણ આ તો ખાસ જોવું હોય તો હંસ પાણી પીવાની તૈયારી કરીએ ને નજર ગઈ કાતિલ ઠંડી શિયાળાની પુન્યમનું અનુવળ હું ખરું આવે છે ને શરદ પુનિમ શરદોત્સવ આમ નજર કરી એક ઉંદર પાણીમાં પડી ગયેલો અને ઘોલું વળી ગયેલો ઘોલું એટલે સમજાય છે ને તો એ મને એનું કઈ બીજો હું પર્યાય વાંચીએ નો દખવા થશું કોકડું વળી ગયેલું આમ બેવડો વળી ગયો હા એટલે હંસે વિચાર કર્યો હું પાણી પીશ પછી આ ઉંદર ને બહાર કાઢું એટલે પાંખ લાંબી કરીને ઉંદર ને બહાર કાઢ્યો એટલે બીજી વાર વિચાર કર્યો કે આ ઉંદર ને મારી પાંખ ની બખીમાં રાખવું થોડો ગરમાવો મળે પછી ઉંદર ને કળ વળે તો હાલ તો થઈ જાય એ દસેક મિનિટ પાંખમાં નાખ્યો ને હંસ ની પાંખ નીકળી ગઈ નોકી થઈ ગઈ ઉંદર ગરમી મળ્યા પછી કારીગર થઈ ગયો અને ઉંદર કામ શરૂ કરી દીધા એટલે એને મૂળ ધંધો કોતરવાનો હંસ ની પાંખ ઉતરી ગયો જેને બચાવ્યો એના જેવું પાંખ વગર નો કરી નાખ્યો પછી પાંખ નીચે પડીને તો એ ખાડામાં પાછું ઉંદર તો એનું કામ ચાલુ જ છે ખાવાનું આ એક શબ્દ બેઠેલા એ કે બેટા હંસ ક્યો રો રહા તુંને ગલતી કહે તું જે પતા નહીં થાય ચુઆં હે અર ચુઆ ક્યાં કરે એ ગુરુજી મને ખબર હતી પણ તમે એમ નહીં કહો ને કે આનાધિકાર ચેષ્ટા ન કરું યાદ તો હું તમને કહું કે કે મને ખબર જ હતી કે આ ઉંદર છે અને ઉંદર બચાવવાથી આ નુકસાન થશે તો કે આવી ભૂલ શા માટે કરી કે મેં ભૂલ નથી કરી તો હું મારી બાના પેટમાં હતું ને હંસલીના પેટમાં હું મારી બાના હંસલીના પેટમાં હતું ને ત્યારે મારી બા વારંવાર કહેતી હતી કે બેટા હંસ બેટા હંસ આપણે હંસ છીએ આપણી ઓળખાણ વિવેક છે બીજા ખાતર આહુત થઈ જવું બીજા ખાતર બલિદાન થઈ દેવું એ માનવ જીવનનું પરમ લક્ષ્ય છે એ વિવેકની પ્રધાનતા છે એટલે મેં મારી તરસને ગૌણ ગણી ઉંદરના જીવનને પ્રધાનતા આપી મારી પાંખની બખમાં રાખ્યું મારી પાંખ ભલે જતી રહી મારી આંખમાં આંસુ છે એ પાંખ જતી રહ્યા એના નથી મારી આંખમાં આંસુ હર્ષના છે કે મારી બાઈએ આપેલા સંસ્કાર જીવંત રાખી શક્યું પાંખના ભોગે એના આંસુ છે એમ કદાચ આવા મોટા કાર્યની અંદર હજાર રૂપિયા પાંચ હજાર રૂપિયા આપવા પડે જો કે હું દાન વિશે ક્યારેય બોલતો નથી નેવર આમાં આપવા પડે સમયનો ભોગ આપવો પડે આ જે ઝાડુ માળે એને યજ્ઞ કર્યો કહેવાય અહીંયા જે રક્ષણ કરશે યજ્ઞનું એને રક્ષણ કર્યું કહેવાય અહીં પાણી પાસે અહીં ચા પાસે અહીંયા ખાલી કીર્તન અહીંયા જે કાંઈ માણસ કામ કરશે ને એ સેવા કહેવાશે ને એ સેવા યજ્ઞ કહેવાશે તમારું ગામ દીપી ઉઠે તમારા ગામની ચોમેર સુગંધ પ્રસરે એવું એક ત્રણ દિવસ સુધી દિવ્ય અને ભવ્ય વાતાવરણ નિર્માણ કરી દો એટલો બધો ત્યાગ બતાવી અને આગને બુજાવીને ગામ આખાને બાગ બનાવી દો કે એક પ્રત્યે કોપરેટિવ બની જાઓ અનુરાગ જાગૃત થઈ જાય એવું બનાવો જેથી કરીને આ બ્રાહ્મણોનો સાધુ સંતોનો અને આ યજમાનોનો અને આમાં જેને જેને ભોગ આપ્યો એને થો અને નવયુવાનો જે કાર્ય કરે છે એના મારા પરથી ધન્યવાદ એને શાબાશી જેના મા પુણ્ય કર્યા હોય એના છોકરાઓ જ આ યજ્ઞમાં ભાગ લઈને સેવા કરી શકે નગર તો અમુક તો ઓટલા ભાંગતા હોય ઘડિયાળમાં આલારામ હોય જ નડે એવા હોય જ ગામો ગામ એનો બહુ શોખ ન કરવો કારણ કે આલારામ ન આપણે જાગ્રત ન રહે એટલે જાગ્રત રહેવા માટે બધી જગ્યાએ નુકસાન હોય છે ઇન્સાને એનાથી સાવધાન રહેવું જોઈએ એમાંથી આપને કંઈ નુકસાન થાય નહીં સદગુરુ દેવ